नमस्कार, जमावट साथे हूँ मयूरी। बिपोरजोई वावाझोड़ाथी कोई जानहानि न थाय ते माटे सरकारे अनेक व्यवस्थाओं करी छे। जे जिल्लाओमां वावाझोड़ुं टकरावानी आगाही छे ते जिल्लाओमां लोकोनुं स्थळांतर करी देवायुं छे अने आ कामगीरी हजु पण चाली रही छे। खास करीने कच्छ अने द्वारकाना दरियाकांठे हजु पण स्थळांतरनी कामगीरी चाली रही छे। तो वात ज्यारे लोकोना स्थळांतरनी थती होय त्यारे ए पण समजवुं जरूरी छे कि कांठा विस्तारमां रहेता लोकोमां केટલાક માલધારીઓ પણ હશે અને ફક્ત લોકો જ નહીં અબોલ પશુધન પણ હશે જેના રેસ્ક્યુ માટે પણ વ્યવસ્થા થાય એ જરૂરી છે। કારણ કે વાવાઝોડા ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓમાં સૌથી વધારે નુકસાન અબોલ જીવોને થતું હોય છે। માણસ જ્યારે નુકસાન વેઠે ત્યારે સરકાર પાસે તે સહાયની રજૂઆત કરી શકે છે, તે બોલી શકે છે કે તેની સાથે શું થયું, પરંતુ મૂંગા પશુઓને જે નુકસાન થાય છે તેમની તકલીફોને વાચા આપનારું કોઈ નથી હોતું। ત્યારે માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને સંબોધીને એક રજૂઆત કરી છે કે મૂંગા પશુઓના રેસ્ક્યુ માટે પણ સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે। આજરોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે જે વાવાઝોડાની સ્થિતિ નિર્માણ થઈ છે તેમાં માનવીની ચિંતા કરી છે, સારી બાબત છે, પણ એની સાથે સાથે પશુધનની પણ એટલી ચિંતા કરવી જોઈએ। ભૂતકાળમાં વાવાઝોડા હોય, ભૂકંપ હોય કે કોઈ પણ હોનારત હોય, એમાં સૌથી વધારે જો કોઈ નુકસાન થયું હોય, કોઈ મોતને ભેટ્યા હોય તો પશુધન છે। તો પશુધન પણ એટલું જ જરૂરી છે, એટલા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીને આજે રજૂઆત કરીને લેખિતમાં રજૂઆત કરી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક પશુધન માટેની વ્યવસ્થા, પશુધન માટેની સહાય, પશુધન ન મરે એનો જીવ ના જાય એના માટે કાળજી લેવા માટે જે પણ કરવું પડે તે કરવા માટેની આજે રજૂઆત કરી છે। જો વરસાદની વાત કરીએ તો વેરાવળ અને પોરબંદરમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। દ્વારકામાં સ્થિતિ ખૂબ જ ડરામણી દેખાઈ રહી છે। તમે લગાતાર અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ જે છે જમાવટના તે જોતા રહેશો તો તમને બિલકુલ આઈડિયા આવશે કે જે રીતના સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ છે એક ભયંકર સ્વરૂપ લઈ લીધું છે સ્થિતિએ। અમદાવાદમાં રથયાત્રા માટે કેટલાક પોલીસ કર્મીઓ બંદોબસ્ત માટે કચ્છથી નીકળવાના હતા। આ પોલીસ કર્મીઓને હવે આગામી આદેશ ન થાય ત્યાં સુધી કચ્છમાં જ રોકાઈ જવાનું કહેવામાં આવ્યું છે। બિપોરજોઈ વાવાઝોડાને લગતી તમામ માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું। આપ જોડાયેલા રહો જમાવટ સાથે। નમસ્કાર।